સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઓરણસિંહમાં આવેલ ખેતરમાં હાથમાંથી કેનાલના પાણી ફરી વર્યા તો ખેતર બેટમાં ફેરવાયા અને 2 વીઘા બટાકાનો પાક પાણીમાં ગયો. પ્રાંતિજના અનવરપુરા પાસે આવેલ ઓરણસિંહમાં આવેલ ખેતરની પાસેથી પસાર થતી હાથમતી માયનોર કેનાલની સફાઈ કર્યા વગર કેનાલમાં પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થતા પાસે આવેલ ખેતરમાં પાણી ફરી વરતા ખેતર બેટમાં ફેરવાયું હતું. તો ભરશિયારે વગર વરસાદે ખેતરમાં પાણી ફરી વરતા પટેલ દિનેશભાઈ જોઈતાભાઈ રહે અનવરપુરાના ખેતરમાં 2 વીઘાના બટાકાના પાકમાં પાણી ફરી વળ્યું હતું. તો ખેતરમાં પાણી ફરી વરતા 2 વીઘા બટાકાનું બિયારણ પણ પાણીમાં જતા ખેડૂતોને તંત્રના પાપે હાલ તો મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો સમગ્ર ઘટનાની જાણ ખેડૂતો દ્વારા જે તે જવાબદાર તંત્રને કરતા તંત્રમાંથી તાત્કાલિક માણસો દોડી આવ્યા હતા અને પાણીની કેનાલનું પાણી ઓછું કરી જેસીબી મશીનની મદદથી સફાઈ હાથ ધરી હતી અને કેનાલમાં રહેલ જાડી ઝાંખરા પ્લાસ્ટિક સહિતનો 2 ટ્રક ભરીને કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે હાલ તો હજારો લીટર પાણીનું વેગની સાથે ખેડૂતને બટાકાના પાક પર પાણી ફરી વળતા ખેડૂતને ખેત બિયારણ મજૂરી ખાતર દવા સહિતનો ખર્ચ પાણીમાં ગયો છે. ત્યારે જવાબદાર તંત્ર કે સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. આવેલી છે ખેતર જોડે તેને હાથમાંથી જલાકાર યોજનાની કેનાલ નીકળેલ છે. વારંવાર રજૂઆત કરતો એ લોકોએ સફાઈ કર્યું નહીં, બેદરકારીથી કેનાલમાં પાણી છોડીને ઉભરાઈ ગયું. એટલે મારી જમીનમાં બટાકા પહેરેલ અંદાજે 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મારું આ તો પાણીમાં ભરાઈ જઈને વેરફાઈ ગયેલું છે. તો પૂરેપૂરું મને વળતર આપવા માટે હું આ રજૂઆત કરું છું પ્રેસવાળાને બોલાવીને, અને કેનાલમાં પણ એમને રજૂઆત કરી છે. ગઈકાલે મેં રજૂઆત કરેલી હતી પણ એ લોકોએ કોઈ પગલાં લીધા નહીં. આ સાલે અઠવાડિયા પહેલાં હું ગોધી સાહેબને કહી આવ્યો કે કેનાલ સાફ કરજો, નકર મારે નુકસાન બહુ આવશે. તો પણ એમને લક્ષ્યમાં લીધું નહીં. કેનાલ સાફ કરવાના પૈસા એ લોકો ગણી લઈને અહીં જેસીબી દ્વારા કેનાલ સાફ કરાયેલ નથી, અને એમની બેદરકારી લઈને મને 2 લાખ રૂપિયા જેવું નુકસાન આવેલું છે અને મારી સિઝન ફેલ ગયેલ છે. તો મને વળતર ચૂકવવા મહેરબાની કરજો. 2 વીઘા જમીન. હા, 2 વીઘા પાણી ફરી વળ્યું. વિનાયક સુપરમાર્કેટ આપણા જીવનની જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓ હવે વિનાયક સુપરમાર્કેટમાં એક જ સ્થળે હોલસેલ ભાવે મળી રહેશે. દરેક પ્રકારની દારૂ, ચોખા, સિંગતેલ તથા કપાસિયા તેલ, ઘોર, ખાંડ, ચા, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, મરી મસાલા પેકિંગ તથા છૂટકમાં મળી રહેશે. વિનાયક સુપરમાર્કેટમાં એકવારની ખરીદી કાયમી બની રહેશે. ઉત્તમ ક્વોલિટી સાથે વ્યાજબી ભાવની ખાતરી. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા માટે હવે આમ તેમ ભટકવાની જરૂર નથી. બધી જ ચીજવસ્તુઓ હવે એક જ સ્થળે હોલસેલ ભાવે માત્ર વિનાયક સુપરમાર્કેટમાં મળી રહેશે. સૂકા મેવામાં દ્રાક્ષ, બદામ, કાજુ, પિસ્તા, ખજૂર, ખારેક, અખરોટ, ટોપરું, જલદારૂ સહિતના સૂકા મેવાઓ મળી રહેશે. શુદ્ધ અને સાત્વિક ચીજવસ્તુઓ સાથે પ્રમાણિકતાનું અભય વચન. ચોકલેટ, બિસ્કિટ, વેફર્સ, ચવાણું, સિંગચણા, પાપડ, ગમરા, ઘી, અથાણું મળી રહેશે. વર્ષો વર્ષ આપનો અમારા પર વિશ્વાસ બની રહે તેવી આશાઓ આપણા હૃદયમાં જળશે. ખમણ, ઢોકળા, ઇડલી, ખોટાનો લોટ,
કંપનીના પેકિંગમાં મળી રહેશે. બધી જ જરૂરિયાતની ચીજવસ્તુઓ એક જ સ્તરે મળી રહેશે, જે છે વિનાયક સુપર માર્કેટ. કોલગેટ સાબુ પાવડર, શેમ્પૂ, વાસણ ધોવાનું લિક્વિડ, ઓલ આઉટ બોડી લોશન સહિતની ચીજવસ્તુઓ મળી રહેશે. હવે જીવન જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓ એક જ સ્તરે હોલસેલ ભાવે વિનાયક સુપર માર્કેટમાં મળી રહેશે. શુભ પ્રસંગોમાં હોલસેલ માલ સામાનનો ઓર્ડર પણ લેવામાં આવશે. જીવન જરૂરિયાતની દરેક નાની મોટી ચીજવસ્તુઓ શુદ્ધ, ફ્રેશ અને હોલસેલ ભાવે મળી રહેશે વિનાયક સુપર માર્કેટમાં. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન એટલે વિનાયક સુપર માર્કેટ. સ્થળ વિનાયક સુપર માર્કેટ, શિવાંશ કોમ્પ્લેક્સ, સલાલ સોનાસણ ચોકડી, નેશનલ હાઈવે નંબર 8, સલાલ.